अंतरिक्ष तीर्थना बंद ताड़ा खोलावनार विभावेन वज्रल पारेख नु बहुमान करायु। एश रोड स्थित श्री त्रिकमनगर जैन संघना शंखेश्वर पार्श्वनाथ जिनालय परिसर में विश्व वंदनीय त्रिलोक गुरु श्रमण भगवंत महावीर प्रभु नु केवल ज्ञान कल्याणक श्री वर्धमान शक्रस्तव महाभिषेक द्वारा संगीत सत्वारे सवारे 8:30 थी लई 12 वाग्या सुधी भव्यतापूर्वक उजवायो हतो। अनुपम अनुष्ठान प्रसिद्ध प्रभावक प्रवचनकार पूज्य पन्यास प्रवर पद्म दर्शन विजयजी महाराज, परम पूज्य मुनिश्री प्रीतदर्शन विजयजी महाराज ने पावन निश्रामा भारे उत्सव उल्लास साथ भक्तों ने भीड़ वच्चे उजवायो हतो। सोनाना में सुगंध भड़ी जाए तेम श्री अंतरिक्ष तीर्थ पार्श्वनाथ प्रभु सरकारी तारा बंद हो प्रभु ने मुक्त करवा सुप्रीम कोर्टे ज ऐतिहासिक और यशस्वी चुकादो आप्यो छे। पोतानी तमाम प्रतिभारे पगना ने काम लगाड़ी जेमनु आगु योगदान छे। प्रभु ने मुक्त करवा माटे सुप्रीम कोर्टे ज ऐतिहासिक और यशस्वी चुकादो आप्यो छे। पोतानी तमाम प्रतिभारे पगमा ने काम लगाड़ीने जेमने आगु योगदान आप्यु छे ते त्रिकमनगर जैन संघना कुमारी विभाबेन वज्रल पारेख नु अनुमोदन पत्र द्वारा बहुमान करायु हतु। बहुमान श्री त्रिकमनगर जैन संघ द्वारा करायु हतु। छेल्ला 42 વર્ષથી અંતરિક્ષ તીર્થની અંદર ભગવાન પાર્શ્વનાથ દાદા સરકારની એક જેલની અંદર પુરાયા હતા અને છેલ્લા 42 વર્ષ માટે એની મહેનત બહુ ચાલતી હતી, પણ કોઈ કર્મ સંયોગે પ્રભુ બહાર ના નીકળ્યા। છેલ્લા 2.5-3 વર્ષથી એક મહેનત કષ્ટમંડળ વકીલો અને ત્રિકમનગર જૈન સંઘની એક દીકરી જે છે વિભાબેન પારેખ, કે જેમણે સખત અને સતત પોતાના પ્રયત્નો કર્યા, તમામે તમામ પોતાની શક્તિ કામે લગાડી અને શક્તિ કામે લગાડીને આ એક સરસ મજાનું સુપ્રીમ કોર્ટની અંદરથી એક જજમેન્ટ સરસ મજાનું લાવ્યું અને જજમેન્ટ આવવાના કારણે એક સરસ મજાનું એક આપણું જૈન શાસનનું કામ થયું છે। તીર્થરક્ષા માટે વિભાબેને અંડરગ્રાઉન્ડ રહીને જે કામો કર્યા છે એક અદ્ભુત કોટીનું કામ કર્યું છે। તો પોતાનું પુણ્ય પોતાની પ્રજ્ઞા બધું જ કામે લગાડ્યું, જૈન શાસનની એક જબરદસ્ત કોટીની એક દીકરી જે ત્રિકમનગર જૈન સંઘની દીકરી છે, બાહોસ છે, એની પાસે કુને છે, પ્રજ્ઞા જબરદસ્ત કોટીની છે અને એના કારણે એને ચારે બાજુથી સપોર્ટ મળ્યો, સહકાર મળ્યો અને આ તીર્થની અંદર જે ભગવાન 42 વર્ષથી કેદમાં હતા, સરકારી કારી કોટડીમાં હતા, એ ભગવાનના દ્વાર ખુલ્યા અને એ દ્વાર ખુલતાની સાથે સકળ સંઘની અંદર એક સરસ મજાનો આનંદ વ્યાપ્યો। આની પાછળ વિભાબેને જે કંઈ પણ કામ કર્યું છે એટલું બધું સરસ મજાનું કામ કર્યું છે। છેલ્લા 42 વર્ષથી જે કામ ન થાય તે કામ એને લગભગ 2-2.5 વર્ષની અંદર તમામે તમામ પોતાના વગ દ્વારા સરસ મજાનું કામ કરીને એક જૈન શાસન અદકેરું કામ કરીને તીર્થને એક ચારે બાજુ દિગંત વ્યાપી બનાવ્યું છે અને બસ આજની આ અપૂર્વ ક્ષણે સમગ્ર આખો જે સંઘ છે આજે ભેગો થયો છે। આજે એની આ એક સરસ મજાની કારકિર્દી બદલ એણે જે યશસ્વી કામ કર્યું છે, ઐતિહાસિક ચુકાદો જે અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આવ્યો છે એમાં એનો એક સિંહ ફાળો છે, એનું આગવું યોગદાન છે અને એના માટે આજે ત્રિકમનગર જૈન સંઘે ટ્રસ્ટ મંડળે મળીને એક અભિવાદન પત્ર આપવા માટેનો એક કાર્યક્રમ સરસ મજાનો રાખ્યો હતો। આખો સકળ સંઘ ઉપસ્થિત રહ્યો અને સકળ સંઘે ખૂબ અંતરના આશીર્વાદ પાઠવ્યા, સદગુરુઓએ પણ આશીર્વાદ પાઠવ્યા, સંઘે ટ્રસ્ટ મંડળે મળીને એક અભિવાદન પત્ર આપવા માટેનો એક કાર્યક્રમ સરસ મજાનો રાખ્યો હતો। આખો સકળ સંઘ ઉપસ્થિત રહ્યો અને સકળ સંઘે ખૂબ અંતરના આશીર્વાદ પાઠવ્યા, સદગુરુઓએ પણ આશીર્વાદ પાઠવ્યા અને તમે ખૂબ આગળ વધો, વિભાબેન આપ આગે વધો, હમ તુમારે સાથે કરકે પૂરા જૈન સંઘે એક અંતરના આશીર્વાદ જય ઘોષ સાથે આપ્યા છે। આ બધાની પાછળ આ કામ કરવા માટે અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ સિદ્ધાંત દિવાકર જય ગોસ્વામી મહારાજે આ દીકરી ઉપર એક વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસ રાખીને કીધું, બેટા તું આ કામ કરી શકે તેમ છે અને આ કામ કરવા માટે એને એમને અંતરના આશીર્વાદ પાઠવ્યા અને અંતરના આશીર્વાદ પાઠવ્યા, એ આશીર્વાદે આ એક સરસ મજાનું કામ થયું છે। સમગ્ર ભારતભરના જૈન સંઘોની અંદર એક આનંદ વ્યાપ્યો છે અને એ બધાનો શ્રેય તમામે તમામ ટ્રસ્ટ મંડળ, તમામે તમામ સરકારી વકીલો
અને વિભાબેને પણ જે પોતાની શક્તિ લગાવી છે, એક પણ પૈસો ક્યાંય લીધા વિના, કોઈ ટિકિટ ભાડાના પણ પૈસા લીધા, પ્લેનની અંદર ચાહે 30-35 વખત ગઈ હશે દિલ્હી અમદાવાદ અંતરિક્ષથી, એક નવો પૈસો પણ લીધા વિના સ્વદ્રવ્યથી માત્ર ને માત્ર શાસનની સેવા કરી, તીર્થની રક્ષા માટે એણે જે કંઈ પણ સપોર્ટ અને સહકાર આપ્યો છે એનું જૈન સંઘ, ભારતભરના જૈન સંઘો અને ત્રિકમનગર જૈન સંઘ ખૂબ એનું અભિવાદન કરે છે. એની ખૂબ શક્તિ વધે અને હજુ તો આના દ્વારા ઘણા બધા શાસનના કામો થાય એવી સકળ સંઘે એમને આશીર્વાદ પાઠવ્યા. પદ્મદર્શન વિજય હું ખુદ એમને મારા ગચ્છાધિપતિ તરફથી, અમારા અભયદેવ સૂરી મહારાજ તરફથી, અમારા મલયકીર્તિ સૂરી મહારાજ તરફથી, અમારા જય સુંદર સૂરી સ્વરજી મહારાજ તરફથી, બધા તરફથી ખૂબ ખૂબ એમને અંતરના આશીર્વાદ મળ્યા છે. અને ખૂબ જૈન શાસનના હજુ કામો કરે એવી ખૂબ એને પીઠબળ અને શક્તિ આપે એવી શાસન દેવોને આજે પ્રાર્થના કરવામાં આવી.